बोटाद में आवेल भोजभाई खाचर धर्मशाला रिनोवेट करी यात्राओं माटे खुली मुकवामां आवशे। तो बोटादना गाम धणी कहेवाता भोजभाई हमीरसिंह खाचर राजाशाही वखतथी गामना धणी कहेवाता अने तेओ पासे घणी मिलकत हती। तेओनुं अवसान थता तेमना धर्मपत्नी अमरबाई माए तेमनी यादमां बोटादनी घणी बधी मिलकतो लोकोना सेवार्थे दानमां आपी दीधेल हती। તેમાં બોટાદ રેલવે સ્ટેશન પાસે ભોજભાઈ ધર્મશાળા નામથી યાત્રાળુઓ માટે ધર્મશાળા બનાવેલ હતી કે જેને આશરે 92 વર્ષ જેટલો સમય થયેલ છે। વર્ષોથી જૂની આ ધર્મશાળા યાત્રાળુ વિશ્રામ કરવા માટે ઉપયોગ પણ કરતા હતા। કાળક્રમે નવી હોટેલ બનતા અને બોટાદનો રહેણાંક વિસ્તાર મોટો થતા ધર્મશાળામાં ઓછા યાત્રાળુઓ આવતા હતા। હાલમાં ભોજભાઈ ધર્મશાળાનો સતુભા દાદલ તેમજ તેમની ટીમ દ્વારા રિનોવેટ કરવામાં આવેલ છે અને તેમાં આશરે 25-30 જેટલી રૂમો સગવડતાવાળી બનાવવામાં આવેલ છે, જેથી ગઢડા, સાળંગપુર, પાળિયાદ વગેરે સ્થળે આવતા યાત્રાળુઓ નોમિનલ ચાર્જમાં આ ધર્મશાળાનો ઉપયોગ કરીને અહીં રહે છે। આજરોજ આ ભોજભાઈ ખાચર ધર્મશાળામાં બોટાદના સાધુ સંતો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ ધર્મશાળાને રિનોવેટ કરી યાત્રાળુઓ માટે ટૂંક સમયમાં ખુલ્લી મૂકવામાં આવશે તેવું જણાવ્યું હતું। ભોજભાઈ ધર્મશાળાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, શું હકીકત છે અને ધર્મશાળાની શું સ્થિતિ? બોટાદનું નામ એટલે ભોજબાપુની સાથે જોડાયેલું। વર્ષો પહેલાં ગામની સુખાકારી માટે, સમાજની સુખાકારી માટે આ ધર્મશાળા ભોજબાપુના ધર્મપત્ની અમરબાઈએ એમના શ્રેય માટે બનાવેલી હતી। આજથી 92 વર્ષ પહેલાં આ ભૂમિ લોકોના ઉપયોગી માટે, પરોપકારને માટે આ સ્થાન બન્યું હતું અને આજે વર્ષો ગયા પછી એ સ્થાન નવપલ્લવિત બની રહ્યું છે ત્યારે એક એનો આનંદ છે। અને એમાંય સતુભાઈ ધાધલ કે એ પરિવારની સાથે જોડાણેલા સિદ્ધિ લીટીના ભાણેજ પરિવાર અને એમને આખું રિનોવેશન કરી અને અહીંયા ચાલીને જતા યાત્રિકો હોય કે બહારથી આવતા યાત્રિકો હોય એને રહેવા માટેનું સુખાકારીવાળું સ્થાન બને, આશ્રમ જેવું નિર્માણ થાય અને એ આશ્રમની અંદર આજે પૂજ્ય મહાસુખાનંદ સરસ્વતીજી બાપુ, પૂજ્ય નિર્મળગીરી બાપુ, જય મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદના મોન્ટુભાઈ, સતુભાઈ તો આ વિભાગના અધ્યક્ષ છે, વડીલ મુરબ્બી બાપભાઈ ધાધલ, તેમજ વૃક્ષોને માટે ઇકો ક્લબના માધ્યમથી જેમણે ઘણું કામ કર્યું છે એવા ધીરુભાઈ રાછડિયા, બધાની હાજરીની અંદર માઢકભાઈ, બધાની હાજરીની અંદર આજે અહીંયા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે, વૃક્ષારોપણ થયું છે અને એ વૃક્ષો જેમ નવપલ્લવિત બને એમ આ ભોજેશ્વર ધર્મશાળા પણ નવપલ્લવિત બને અને વધુ ને વધુ લોકો આનો ઉપયોગ કરે। ધર્મશાળાને નવું બાંધકામ કરી રિનોવેશન કર્યું છે, હવે એનો શું ઉપયોગ અને શું એની વાત? આજે બોટાદમાં ભોજબાપુ ખાચર જે બોટાદ ગામધણી હતા તેમના મૃત્યુ પછી એમના ધર્મપત્ની અમરબાઈ માએ એમના શ્રેયસ માટે આ ધર્મશાળા બંધાવેલી અને પોતાની મિલકતનું 100 એ 100% બોટાદ માટે દાન કરેલું। અમરબાઈ પ્રસૂતિ ગૃહ હોય, નવથા હનુમાન હોય, મહાજનની વાડી હોય, પછી ભોજેશ્વર મહાદેવ હોય, તો આ લોકોની સુવિધા માટે યાત્રિકો આવે એને તકલીફ ન પડે અને સામાન્ય ખાલી ખર્ચમાં એ રહી શકે, પરિવાર સાથે આનંદ માણી શકે। અહીં સાળીમપુર છે, ગઢડા છે, પાળિયા છે જેવા દેવસ્થાનો આવેલા છે, તો લોકોની સુખાકારી માટે અમે ઓછામાં ઓછા દરે યાત્રિકો રહે કે એવી સુવિધા કરવાના છીએ અને એક મંગલમય વાતાવરણ આગામી દિવસોમાં રામ મંદિર જ્યારે બની રહ્યું છે ત્યારે આખી થીમ રામના નામ ઉપર કરી છે, એના માટે બોટાદની જનતા અને યાત્રિકોને અહીંયા આનંદ આવે, બાળકોને અને સનાતન ધર્મની આપણને ઝાંખી થાય। જય શ્રી રામ। રિપોર્ટર ધર્મેન્દ્ર લાઠીગ્રા બોટાદ। આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો।